કોઈ પ્રાણી છે કે કોઈ પક્ષી છે એ મારી નજીક આવી રહ્યું છે, બરાબર. પછી અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓને સુવાની જાગવાનો સમય અલગ હોય છે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોજો, એમાં બધા પ્રાણીઓ અને પક્ષીઓ જે રહેતા છે અને સાથે સાથે એ લોકો સુવાની જાગવાનો સમય પણ અલગ અલગ છે, બરાબર છે. એમાં એ એ પ્રાણીઓમાં જે તમને આના ચિત્રમાં બુકમાં તમને ચાર્ટ આપેલો છે, ગાય છે એ સૌથી ઓછું સૂવે છે. ગાય પ્રાણી એવું છે કે સૌથી ઓછામાં ઓછું સૂવે છે, અને જ્યારે અજગર છે એ વધુમાં વધુ સૂવે છે. ત્યાર પછી બિલાડી છે, તો કે બિલાડી કેટલી વાર સૂવે, તો કે 12 કલાક સુધી આપે છે, બરાબર. અને જીરાફ છે એ ગાય કરતા પણ ઓછું સૂવે છે. હવે વિચારો, ગાય કરતા પણ ઓછું સૂવે છે કોણ, તો કે જીરાફ. અને વધારે વધારે કોણ સૂવે છે, તો કે અજગર. એનો આખો ચાર્ટ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો, બરાબર. એ તમે જોશો એટલે તમને વધુ સમજાશે. ત્યાર પછી છે પ્રાણીઓના સંરક્ષણ માટે અભયારણ્યો પણ સરકારે બનાવ્યા છે, જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ, જે આપણે ચોથા ધોરણમાં અભયારણ્ય એટલે શું પાઠમાં પ્રશ્ન જવાબ આવતા હતા, બરાબર છે. અભયારણ્ય એટલે શું, તો કે પ્રાણીઓ પોતાની રીતે, આપણે કેમ આપણા ઘરમાં સુરક્ષિત રીતે રહીએ છીએ, એમ પ્રાણીઓ પોતાની રીતે એના જંગલમાં જ્યાં એ લોકોને અમુક સ્થાન આપેલા હોય છે પ્રાણીઓ, બરાબર. એટલે પ્રાણીઓ પોતાની રીતે હરે હરી ફરી શકે તેવા સંરક્ષણને શું કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન, જે આપણે અભયારણ્ય કહીએ છીએ, બરાબર. પોતાની રીતે હરી ફરી શકે, બરાબર, એને શું કહેવાય છે, પ્રાણીનું અભયારણ્ય, બરાબર. એટલે જે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રીય ઉદ્યાન આપણે અહીંયા ઘણી જગ્યાએ છે, બરાબર. પછી ઓલું કાળિયાનું છે, બરાબર. પછી અમુક અમુક સરકાર રાષ્ટ્રીય ઉદ્યાન કર્યા છે, કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે. પછી ગીરનું છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે, બરાબર. એવા ઘણા બધા છે જે રાષ્ટ્રીય ઉદ્યાન સરકારે કરેલા છે. પછી ત્યાર પછી છે પ્રાણીઓ ઉપરનો સંકટ, બરાબર. આપણે જોઈએ છીએ ટીવીમાં, ઘણી વખત સાંભળીએ છીએ કે વાઘ છે, હાથી છે, એનો શિકાર થાય છે. શું કામ, તો કે અમુક છે એ લોકો પોતાના શોખ માટે શિકાર કરતા હોય. અમુક પ્રાણીઓ પક્ષીઓના છે, તો કે એના શરીરના જે કઈ પણ અંગ છે એનો ઉપયોગ કરવા માટે કોઈ શિકાર કરતા હોય છે. એવી રીતે હાથી છે, ગેંડા છે, ગેંડો છે, એના શિંગડા, હાથીના દાંત, જે આપણે હાથી દાંતના, હાથી દાંત છે એનો ઉપયોગ કરે છે વસ્તુ બનાવવામાં. પછી ગેંડા છે, એના શિંગડા છે, એની પણ વસ્તુ બનાવે છે આપણે અમુક અમુક લોકો. ત્યાર પછી છે મગર અને સાપ. મગર ને સાપ, આપણે સાપનું તો હા જોયું હશે પણ મગર ક્યારે નથી જોયું, પણ મગર અને સાપ પણ તેની ચામડી માટે એનો પણ શિકાર કરે છે માણસો, બરાબર છે. આ રીતે અલગ અલગ લોકો અલગ અલગ પ્રાણીઓના શિકાર કરે છે, અમુક પોતાના શોખ માટે શિકાર કરતા હોય છે, બરાબર છે. આ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આના પછીના લેક્ચર 3 માં પાઠ